नमस्कार विद्यार्थियों, गुड मॉर्निंग। नानपत शैक्षणिक संकुल धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्रव्यवहार ने सेक्रेटरियल प्रेक्टिस। आ विभाग नी अंदर विभाग एक प्रकरण 3 नो आपणे अभ्यास कर्यो के असरकारक वाणिज्य पत्र व्यवहार में पत्र नो बाह्य देखाव कागळ केवो होवो जोईए, कागळ उपर लखाण केवुं होवुं जोईए, परबीडियो परबीडिया पर नुं लखाण। હવે આવે છે પરબીડિયાની અંદર મોકલાતો કાગળ, મુખ્ય પત્ર, વાણિજ્ય પત્રનું સ્વરૂપ। પાઠનું નામ છે પાઠ 4 વાણિજ્ય પત્રનું સ્વરૂપ। દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુક સાથે રાખશે એટલે ખ્યાલ આવે કે વાણિજ્ય પત્રના લખાણની આપણે જોયું કાગળ કેવા હોવા જોઈએ। વિવિધ શૈલીઓ પૈકી ફૂલી બ્લોક્ડ ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય। વાણિજ્ય પત્રમાં કેટલાક લક્ષણો કે જે પત્ર અર્થસભર બનાવે, પત્રનું સ્વરૂપ જોતા જ આપણને ખબર પડી જાય પત્રનું લખાણ કેવું છે, એટલે બાહ્ય દેખાવ જ પત્રનું ધ્યાન ખેંચે છે વાંચવા તરફ। એટલે આપણે એને આકર્ષક બનાવનારી 6 બાબત ભણ્યા, કાગળની પસંદગી, ટાઈપિંગ, હાસ્યો, ગળી કે સળ, પરબીડીઓ અને પરબીડિયા પરનું લખાણ, અને બીજું એક મહત્વની બાબત કે પરબીડીઓ ખાસ પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ। આપણા હાથમાં લગ્ન પ્રસંગની કોઈ કંકોત્રી આવે તો કેટલી આકર્ષક અને દેખાવ વાળી હોય છે, જ્યારે ઓફિશિયલી અને ધંધાકીય પત્ર વ્યવહાર આખા રંગમાં અને વ્યવસ્થિત ફોન્ટમાં લખેલા હોય છે, એટલે જેનો ઉલ્લેખ પ્રકરણ 3માં વિશેષ કાળજી, પત્રનો દેખાવ સારો હોય, યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્યક સંચારની પ્રક્રિયા ફળદાયક એટલે સફળ નીવડે છે, અને વાણિજ્યક પત્રનો ઢાંચો, માળખું અને સ્વરૂપ ખૂબ અગત્યનું પાસું ધરાવે। વાણિજ્યક પત્રના આ બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય જેથી એકધારી અસર ઉદ્ભવે, એટલે વાણિજ્ય પત્રમાં બે ભાગ વેચેલા છે, તો કાયમી ભાગ અને બીજું અમુક ભાગ અમુક પ્રસંગોને લઈને જ અનુસરાય છે, એટલે પ્રસંગોપાત ભાગ। વાણિજ્ય પત્રના બે ભાગ છે, એક તો કાયમી ભાગ જેમાં બધા જ આમાં લખાતા તમામ ભાગ બધા જ પત્રમાં ઉપયોગ થાય છે, જ્યારે પ્રસંગોપાત ભાગમાં અમુક સમય માટે અમુક જ વિગતની નોંધ કરવામાં આવે। જો તમને પ્રસ્તાવનામાં આપ્યું છે કે આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી રેગ્યુલર વપરાતા હોય છે અને અમુક ભાગ પ્રસંગોપાત જ એટલે કે જરૂર જણાય ત્યારે જ સમાવિષ્ટ થાય છે। આ ભાગને મરજિયાત ભાગ અથવા જરૂર જણાય તો તે મુજબ સમાવિષ્ટ કરવામાં આવે છે, એટલે વાણિજ્યક પત્રના સ્વરૂપમાં સમાવિષ્ટ થતા તમામ બે ભાગમાં વેચી શકાય છે, એક તો કાયમી ભાગ અને બીજો પ્રસંગોપાત ભાગ। આજે આપણે ભણશું વાણિજ્યક પત્રનો કાયમી ભાગ। તો વાણિજ્યક પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ એટલે અગાઉથી નક્કી કરેલું માળખું જેમાં શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી, હસ્તાક્ષર જેવા કાયમી ભાગ જે દરેક વખતે વપરાતા જોવા મળે છે, જે આપણે જોઈએ જ છીએ ઘણી વાર એ ભાગ વપરાતા ફરજિયાતપણે વપરાય છે, એટલે એને કાયમી ભાગ, આમાં સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ। આમાંથી એક પણ ભાગ એવો નહીં હોય તમે એને બાકા કરી શકશો। જોઈએ આપણને, જુઓ પાછળ તમારી ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ આપી છે, બોર્ડમાં પણ મેં સમજાવેલી છે, એક પછી એક જોતા જઈએ। શીર્ષક, લખનારનું નામ અહીંયા આવશે, એટલે અહીંયા શું લખાય છે, શીર્ષક અને એનું સરનામું અહીંયા પણ લખાય છે, સરનામું। તો શીર્ષક પેઢીનું નામ તમે અહીંયા લખ્યું હોય તો તમે એનું સરનામું અહીં લખી શકો છો, વચ્ચે લખો અથવા એની જમણી બાજુએ લખો, અહીંયા આપ્યું લખનાર પેઢીનું સરનામું, નામ અને સરનામું, તરત એક લાઈન છોડીને તારીખ લખાય છે અને ઈમેલ એડ્રેસ અહીંયા લખાય છે સરનામાની એક્ઝેક્ટ સામે, જેવી
લખનારનું શીર્ષક એટલે આ તો લખવું જ પડે, હવે આનો લખો તો ચાલશે, કોણે લખ્યો પત્ર એ તો ખ્યાલ ન આવે. એટલે પહેલો કાયમી ભાગ શીર્ષક, એનું સરનામું, એ લાઈન છોડ્યા પછી બીજું તારીખ, તરત ડાબી બાજુએ આવી જવાનું, અહીંયા આવશે આંતરિક સરનામું. એટલે કે પત્ર મેળવનારનું સરનામું લખે છે તો સામે કોણ મેળવશે એનું સરનામું લખાવું. નામ, અહીંયા એનું નામ, એનું સરનામું, અહીંયા પૂર્ણ વિરામ કરવાનો છે. સિટી કે સ્થળનું નામ તરફની લીટીમાં પછી લખવાનું છે સંબોધન. શું લખવાનું છે? સંબોધન. પછી જે પેરેગ્રાફ થી શરૂ થાય છે એ લાઈન છે પત્રનો મુખ્ય ભાગ. એટલે કે પત્રમાં તમારે શું કહેવાનું છે, શું લખવાનું છે, તેને સંદર્ભી અને તમે પત્ર લખો છો એવો પત્રનો મુખ્ય ભાગ જે પેરેગ્રાફ પાડીને લખાય છે. ત્યાર પછી છે શુભેચ્છા દર્શક સમાપન. અહીંયા લખાય છે આ પત્રનો મુખ્ય ભાગ. આમાં તમારે તમામ વિગત, પત્ર સેના માટે લખાણો છે અહીંયા લખાવવાનો જોઈએ. આભાર. અને શુભેચ્છા દર્શક સમાપન, વળતો જવાબ આવે એવી લાઈન છેલ્લે લખવાનું કે અમે આપના આભારી છીએ, આપના ત્વરિત જવાબની અપેક્ષા સાથે. આવા શબ્દ એને શુભેચ્છા દર્શક સમાપન પત્રની અંત તરફ લઈ જાય છે. એ અને છેલ્લે સહી, લખનારની સહી. પત્ર જેને લખ્યો છે એ લખનાર શું કરશે? સહી અથવા પોતાના હસ્તાક્ષર કરે છે. આ પાઠમાં આપણે આ વિસ્તૃત પોઈન્ટ ભણવાનો છે. એટલે પાઠનું નામ શું? તો કે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. હવે આ કઈની ભાગ છે? આમાંથી કયો ભાગ એવો છે જે તમે પત્ર નથી લખતા? એક પણ ભાગ એવો નહીં હોય કે તમે એને બાકાત કરી શકો, છોડી શકો. પણ પ્રસંગોપાત ભાગને આ કાયમી ભાગમાં ઉમેરવાનું છે એ હવે આગલા લેક્ચરમાં આપણે ભણશું. એટલે આ થયું કાયમી ભાગ. કાયમી ભાગ તમારે લોકોએ હોમવર્કમાં તમારા પાઠ્યપુસ્તકમાં છે એમાંથી જોઈને અથવા વિડીયો સાથે તમારા લેક્ચર સાથે પણ તમે તમારા ફૂલસ્કેપમાં ચોપડામાં આ ડ્રો કરી અને લખવાનું છે કે આ શીર્ષક છે તો એ કોનું છે. આ તમારી સમજૂતી માટે છે કે આ લખનારનું સરનામું છે. એક લાઈન છોડીને તારીખ લખાય છે, તરત એની સામેની હાંફિયાને અડી અને ડાબી બાજુએ આવી મેળવનારનું નામ સરનામું, એક લાઈન છોડી સંબોધન, અને પછી જે તમે પત્રનો જે હાર્દ આત્મા હૃદય સમો ભાગ છે પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી, લખનારની સહી કરવાની છે. તો આજે તમારે હોમવર્કમાં આ કાયમી ભાગ લખવાનો છે, દોરવાનો છે અને એમાં દોરીને પણ આ બધું વિગતો ભરવાની છે. કુલ કેટલા ભાગ છે? તેમાં પ્રારંભિક ભાગમાં તમારે પત્રના મુખ્ય ભાગમાં ત્રણ તબક્કા, પ્રારંભિક ભાગ, મધ્ય ભાગ, મધ્ય ભાગ એનો આત્મા ગણાય છે, અને અંતિમ ભાગ. પ્રારંભિક ભાગમાં તમારે પૂર્વ પરિચય આપવો પડે, મધ્ય ભાગમાં તમે શું કહેવા માંગો છો એ લખવાનું છે, અને અંતિમ ભાગમાં તમારે કયો પ્રતિભાવ જોઈએ છે એ હાર્દ સ્પષ્ટ કરી અને સમાપન તરફ લઈ જવાનું છે. તો આજે તમારે હોમવર્કમાં પત્રનો કાયમી ભાગ દોરવાનો છે અને લખવાનો છે. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.